વડોદરામાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. બીએપીએસ સંપ્રદાયના મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો દર્શન કરવા માટે આવ્યા. જોકે કોરોનાની સ્થિતિના કારણે સાદાઈથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીએપીએસ સંપ્રદાયના સંત જ્ઞાન વત્સલ સ્વામીજીએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી. સ્વામીજીએ કોરોના કાળમાં લોકોને હતાશ ન થવાની સલાહ આપી. સાથે તેમણે કહ્યું કે આ સમયમાં હિંમત ન હારવી જોઈએ, સકારાત્મક વિચારો રાખવા જોઈએ. દુનિયાનો કોઈ પણ સફળ વ્યક્તિ હોય તેની સફળતાની પાછળ ગુરુની મહત્ત્વની ભૂમિકા હોય છે. આજે ગુરુ પૂર્ણિમા છે ત્યારે ઝી 24 કલાકના દર્શકો સાથે જ્ઞાન વત્સલ સ્વામી છે કે જેઓ પોતાની સ્પીચથી દુનિયાભરના લોકોને મોટિવેટ કરતા હોય છે. સ્વામીજી સાથે વાત કરીશું. સ્વામીજી, શું કહેશો, આજે ગુરુ પૂર્ણિમાનો અવસર છે, ઝી 24 કલાકના દર્શકોને શું સંદેશો આપશો? આજે જેમ આપણે વાત કરીએ એમ ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે આપણા ભારત વર્ષના સનાતન ધર્મ ના આદિ ગુરુ એવા ભગવાન વેદવ્યાસનો પ્રાગટ્ય દિન છે આજે. એટલે આપણે તમામ સનાતન ધર્મીઓ માટે આ બહુ જ મોટો દિવસ કહેવાય. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ, જેના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અતિશય દ્રઢ હોય, એવા ગુરુ પાસેથી આ ચારેય વાત શીખી આપણે આપણું જીવન ધન્ય બનાવી શકીએ છીએ. એ નિમિત્તે આપ ઝી માધ્યમમાં દ્વારા તમામ પ્રેક્ષકોને ખાસ એક વાક્ય મેં કહેવાનું કે આપણા જીવનમાં આવા એક સાચા ગુરુની ખૂબ આવશ્યકતા છે. એ ગુરુથી આપણું આલોક અને પરલોક બંને સુધરતું હોય છે. તો એવા ગુરુના શરણે આપણે જઈ શકીએ અને એમની આજ્ઞા પ્રમાણે ભગવાનની સેવા ભક્તિ કરી શકીએ એ આજના દિવસનો મર્મ છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો ડિપ્રેશનમાં ઉતરી ગયા છે. તમે રોજે રોજ લોકોનું જે અંધકારમય જીવન છે તેને ઉજાસ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છો. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે નાગરિકો હતાશ થઈ ગયા છે, જીવનથી કંટાળી ગયા છે, તેવા લોકોને શું સંદેશ આપશો? એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ અને પોસ્ટ સેકન્ડ વેવ, અત્યારની આ બધી પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. એમાં આપણે સમજીએ છીએ કે નોકરી ધંધા વેપારમાં પણ ઓટ આવી છે, એને લીધે પણ તકલીફો હોય, પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના લીધે પણ અંતરમાં દુઃખ હોય, એ સ્વાભાવિક છે. કારણ કે આપણે બધા જ લાગણીશીલ વ્યક્તિઓ છીએ. સાથે સાથે કંઈક નાની મોટી બીમારી ઘરમાં આવી હોય એના લીધે પણ નાનો મોટો પ્રશ્ન હોય તો આપણે સમજી શકીએ છીએ. આ બધાની વચ્ચે આપણે થોડી હતાશા, નિરાશા, ડિપ્રેશન હોય, પણ હવે એક વાસ્તવિકતા છે જે સમાજમાં વ્યાપક છે, એનો સ્વીકાર કરી લેવાનો. બીજું, એ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે જલ્દી બહાર આવી શકીએ એની માટે પ્રયત્ન કરતા રહેવાનું, પણ હતાશીને બેસી નહીં રહેવાનું. ડોન્ટ સિટ બેક હોમ. ચોક્કસથી. તો આ જ્ઞાન ઉત્સવ સ્વામી, ખાસ કરીને વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાનો અવસર છે ત્યારે ઝી 24 કલાકના તમામ દર્શકોને તેમને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. સરસ સાથે વાત કરીએ તો કોરોનાની પરિસ્થિતિમાં મોટાભાગના જે નાગરિકો છે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંકળામણ અનુભવી રહ્યા છે, પોતે જે છે મૂંઝવણમાં છે, ત્યારે જ્ઞાન ઉત્સવ સ્વામીજીએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેમને જીવનમાં હતાશ ન થવું જોઈએ અને જીવનમાં સફળ થવાના તમામ જે પ્રયાસો છે એ લોકોએ કરવા જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા.